ગાંધીધામમાં ગુરુકુળ વિસ્તારમાં ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળતા લોકોમાં આક્રોશ ફેલાયો છે. ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. નગરપાલિકામાં 3 દિવસનો અલ્ટિમેટમ આપેલ છે. જો 3 દિવસમાં કચરો સાફ કરવામાં નહીં આવે તો આ વિસ્તારની 150 થી 200 મહિલાઓ અને સમસ્ત ગુરુકુળવાસીઓ કચરો ઉપાડી નગરપાલિકાના ગેટ ઉપર નાખશે. પરંતુ આજે પ્રમુખ કાનજીભાઈની વાત થયા મુજબ 5 થી 6 દિવસમાં આ કચરો સાફ થઈ જશે તેવી ખાતરી આપી છે. કિરણ ગોયલ, તકલીફ યહી હૈ જૈસા કે આપ દેખ રહે હો કે પીછે પૂરે ગ્રાઉન્ડ કો ડમ્પયાર્ડ બના દિયા ગયા હૈ. સુબહ સુબહ 7 બજે ઉઠ કે કચરે કી ગાડી વાલા આતા હૈ, હમ સબ ઉનકો કચરા દેતે હૈ ઘર સે મહિલાએ નિકલ નિકલ કર, ઓર વો સારા કચરા ઇકઠ્ઠા કર કર યહાં ઇસ ગ્રાઉન્ડ મે ડાલ દિયા જાતા હૈ. તો કચરા ઇકઠ્ઠા કરકે દેને કા કોઈ મતલબ હી નહીં હૈ ના. સફાઈ અભિયાન કે નામ પે ઔરતો કો સિર્ફ ઠગા જા રહા હૈ. યે સારા કચરા જગહ જગહ સે ઇકઠ્ઠા કરકે એક જગહ યહાં કર દિયા જા રહા હૈ. યે હાર્ટ ઓફ ધ ટાઉન કહેલાતા હૈ ये एरिया, और ये एकदम सेंटर में कचरा डाला हुआ है. चारों तरफ कहीं स्कूल है, हॉस्पिटल्स है, ये रेसिडेंशियल एरिया है. रेसिडेंशियल एरिया के बीचों बीच इस तरह से कचरा, इसकी वजह से कितनी बीमारियां फैल रही है. कोई घर ऐसा नहीं है जिसमें डेंगू नहीं फैला हुआ हो, घर घर बीमारियां फैली हुई है. तो कचरा इस तरह से फेंकने का कोई मतलब ही नहीं है ना. तो हम यही चाह रहे हैं कि 2 दिन के अंदर अंदर ये कचरा सारा उठाया जाए, वरना हम पर्सनल अपनी गाड़ियां करके ये सारा कचरा जो है नगर पालिका के सामने ही डलवाएंगे. यहाँ फेंकना है तो घर से बाहर क्यों निकाले, और यहाँ फेंकना है तो फिर हम घर से बाहर ऐसे ही फेंक देंगे ना. नहीं.